સમાચારના પ્રાયોજક છે બ્યુટી ઝોન ફર્સ્ટ ફ્લોર બિઝનેસ વર્લ્ડ શોપિંગ સેન્ટર જલારામ મંદિર કે સામને ડીસા બ્યુટી ઝોન રખે આપકો હિટ એન્ડ ફિટ ચોરી થતા ચકચાર ધાનેરામાં ગ્રાહકના સ્વાંગમાં મોલમાં ઘૂસી ચીજ વસ્તુઓની ચોરી કરનાર અજાણી મહિલાની હરકતો સીસીટીવી કેમેરામાં કેદ પાલનપુરના પાવર હાઉસ વિસ્તારમાં બિન અધિકૃત રીતે ધમધમી રહેલા ફટાકડાના સ્ટોલ જોખમી બનવાના દહેશત આગ દુર્ઘટનાની સંભાવનાથી ફફડી રહેલા સ્થાનિક વેપારીઓમાં રોષ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીની તીવ્ર તંગી વચ્ચે પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી પીવાના પાણીના વેડફાટનો દોર જારી થરાદના ઘેસડા ગામની ટાંકીમાંથી પીવાના પાણીનો વ્યર્થ વેડફાટ થતા ગ્રામજનોમાં આક્રોશ અમીરગઢના ખાનગી તબીબોની મનમાની નાથ બાવા પરિવારોની સારવાર કરવાનો હજુ ઇનકાર કરી રહેલા તબીબોના અમાનવીય વલણ વિરુદ્ધ અસરગ્રસ્ત પરિવારો દ્વારા મામલતદાર સમક્ષ કરાઈ રજૂઆત અજાણ્યા તસ્કરો આ મકાનમાંથી આશરે 14 તોલા સોનાના ઘરેણા અને રોકડ રકમની ચોરી કરી ગયા છે. આ તસ્કરો ગેલેરીની બારીમાંથી ઘરમાં પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હોવાની વિગતો બહાર આવી છે. નાયબ મામલતદાર અને તેમના પરિવારજનો રાત્રે નિંદર માણી રહ્યા હતા એ વખતે આ ચોરી થઈ હોવાની સવારે જાણ થતા નાયબ મામલતદારે થરાદ પોલીસને જાણ કરી હતી, જેના પગલે થરાદના DYSP અને PIE ઘટના સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી. થરાદમાં છેલ્લા કેટલાક સમયથી તસ્કરો તરખરાટ મચાવી રહ્યા છે. થરાદની જૂની RTO કચેરી પાછળના 2 મકાનોમાં પણ ચોરી થઈ હોવાના અહેવાલો બહાર આવ્યા છે. ત્યારે થરાદના નવા IPS DYSP અજીત રાજિયાન આ ચોરીનો ભેદ ઉકેલવા પોલીસને કામે લગાડી પરિણામલક્ષી કાર્યવાહી કરાવે તેવી માંગ ઉઠવા પામી છે. હું અહીંયા રહું છું આનંદ કૃપામાં અને રાત્રે મારે ગયા પછી આ ચોરી થઈ છે અને હું ઉપર ઊંઘી તો હું મારા પતિ બે નીચે બેલી ઊંઘી હતી અને મને સવારે જ્યારે વોકિંગ કરવા માટે નીકળ્યો એટલે દરવાજો મારો ઉપરથી પણ દરવાજો બંધ હતો બહારથી, એટલે મને એમ કે કોણે દરવાજો ખોલ્યો, કોણે બંધ કર્યો. મેં ઉપરથી બેલ માર્યો નીચે હોલમાં, એટલે છોકરી જાગી અને મેં અવાજ કર્યો તો એ આવી અને ખોલ્યો. પછી મેં કે કણે કર્યો તો કોઈ એના કે અમે નથી કર્યો. નીચે આવ્યો એટલે બારી મારી તૂટેલી હતી અને બારીમાંથી બારી તૂટેલી એટલે મેં શું થયું કે ભાઈ આ કેમ બારી, એટલે મેં અંદર આવીને જોયું તો મારી ચોરી થયેલી. એમાં મારા ગહેણાની લગભગ 13-14 તોલા જેવું સોનું ગયું, 50-60 હજાર રૂપિયા રોકડા ગયા અને એ બાબતે મેં તરત 6 વાગે પોલીસને જાણ કરી. પોલીસે અને આવી અને તપાસ કરી અને એમાં FIR કરાઈ છે. આ તપાસ ચાલુ છે. બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના વિરમપુર નજીકના ગવરા ગામમાંથી 150 બકરાની ચોરી થઈ છે. બકરાની ચોરી કરવા આવેલા 13 શખ્સો પૈકી એક ચોર લોકોના હાથે ઝડપાઈ ગયો છે. આ બનાવના પગલે ગામ લોકોએ વિરમપુર આઉટ પોલીસ ચોકીમાં ધસી જઈ રોષ ઠાલવ્યો હતો. આ બનાવની જાણ થતાં અમીરગઢ પોલીસ સહિત DYSP ટીમ પણ વિરમપુર દોડી ગઈ હતી. આ ઘટનામાં લોકોએ પકડેલા એક ચોરનો કબજો લઈ અમીરગઢ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. તનેરા ખાતેના એક મોલમાં માલિકની નજર ચૂકવી ચોરી કરતી મહિલાની હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. સતત 2 દિવસથી મોલમાં આવીને ખાણીપીણીની ચીજવસ્તુઓની ચોરી કરતી આ મહિલા દુકાનદારની નજરે ચડી ગયા બાદ દુકાનદારનો હાથ છોડાવી આ મહિલા ફરાર થઈ ગઈ હતી. આ મહિલાએ આશરે 4000ના મુદ્દામાલની ચોરી કરી હોવાનો દાવો મોલ માલિકે કર્યો છે. ધાનેરાના પરિવાર મોલમાં એક મહિલા ખાણીપીણીની ચીજવસ્તુઓ ચોરી આ વસ્તુઓ સંતાડી રહી હોવાના દ્રશ્યો મોલના માલિકે સીસીટીવી કેમેરામાં જોયા હતા. દરમિયાન આ મહિલા બીજા દિવસે પણ મોલમાં આવતા મોલ માલિકે આ મહિલાને ઝડપી લીધી હતી.
જો કે આ મહિલા પોતાનો હાથ છોડાવી ભાગી ગઈ હતી. આ ઘટનાથી ચોંકી ઉઠેલા મોલ માલિકે સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે આ મહિલાની ભાળ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. આવી બની હતી કે લગભગ દિલ્હી સાંજે અમે સીસીટીવી રાતે ચેક કરીએ છીએ, જે દરમિયાન અમને અમારે સ્ટોક મેળવતા અમુક વસ્તુ ઘટ થયેલ માલુમ પડેલ, તો તપાસ કરવા એક બેનને આવેલા મળેલ કે એના જે વસ્તુ એ પોતાની રીતે સંતાડીને લઈ ગયેલ છે. બીજા દિવસે સતત પડે એ જે વ્યક્તિ આવેલ એટલે અમે ચેક દરમિયાન એમને પકડવાની કોશિશ કરેલ તો છટકીને ભાગી ગઈ. કેટલો ચોરી ગયા છે? બે દિવસ કરીબ 3-4 હજાર રૂપિયા માલ ચોરી ગઈ છે. ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અને કોંગ્રેસના નેતા હામિદ અન્સારીએ ભારત રત્ન સરદાર પટેલ માટે લોકોની લાગણી દુભાય તેવું નિવેદન આપતા આજે ડીસા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા હામિદ અન્સારીના પુત્રનું દહન કરી તેમના નિવેદન સામે ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો. હામિદ અન્સારીએ ભારતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો વિરોધ કરી દેશવાસીઓની લાગણી દુભાવી સરદાર વલ્લભભાઈ પટેલે દેશના ભાગલા પડાવ્યા હોવાનું વિવાદાસ્પદ નિવેદન આપતા દેશભરમાં આ નિવેદનનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે ડીસામાં પણ આજે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ સરદાર બાગ નજીક હામિદ અન્સારીના પુતળાનું દહન કરી હામિદ અન્સારીએ સરદાર વલ્લભભાઈ પટેલ પર કરેલ આક્ષેપોને વખોડી કાઢ્યા હતા. ગુજરાતના પનોતા પુત્ર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી છે એના વિરુદ્ધના અંદર ભારતના માજી ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અન્સારીએ જે અપશબ્દો બોલેલા છે એ માટે હિન્દુ સમાજ સતત શબ્દોમાં વખોડી કાઢે છે, અને કોંગ્રેસે જે એમને ઉપરાષ્ટ્રપતિ બનાવી અને દેશની મોટામાં મોટી ભૂલ કરી છે એ કોંગ્રેસને પણ સ્વીકારવું પડશે. અને આ માટે વિશ્વ હિન્દુ પરિષદ અત્યારે જલદ આંદોલન કરી ઉપરાષ્ટ્રપતિ શ્રી હામિદ અન્સારીના પુતળા દહનનો કાર્યક્રમ બગીચા પાસે કરે છે. આજે બનાસકાંઠાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીથી પાલનપુર તરફ આવી રહેલી એસટી બસને આજે ત્રિશુળિયા ઘાટ પર અકસ્માત નડતા અફડાતફડી મચી ગઈ હતી. આજે અંબાજીથી પાલનપુર તરફ જઈ રહેલી મિની એસટી બસ અંબાજી અને દાતા વચ્ચેના ત્રિશુળિયા ઘાટ પરથી પસાર થઈ રહી હતી. એ વખતે બસની બ્રેક ફેલ થઈ જતા આ બસ ડુંગરની શિલા સાથે અથડાઈ પડી હતી. જો કે આ ઘટના વખતે બસ ડ્રાઈવરે બસને કાબૂમાં કરી લેતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને આ બસમાં મુસાફરી કરી રહેલા પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો. હવે સમય છે વિરામનો, વિરામ બાદ જોઈશું. પાલનપુરના પાવર હાઉસ વિસ્તારમાં બિનઅધિકૃત રીતે ધમધમી રહેલા ફટાકડાના સ્ટોલ જોખમી બનવાના દહેશત, આગ દુર્ઘટનાની સંભાવનાથી ફફડી રહેલા સ્થાનિક વેપારીઓમાં રોષ. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીની તીવ્ર તંગી વચ્ચે પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી પીવાના પાણીના વેડફાટનો દોર જારી. થરાદના ઘેસડા ગામની ટાંકીમાંથી પીવાના પાણીનો વ્યર્થ વેડફાટ થતા ગ્રામજનોમાં આક્રોશ. અમીરગઢના ખાનગી તબીબોની મનમાની, નાથ બાવા પરિવારોની સારવાર કરવાનો હજુ ઇનકાર કરી રહેલા તબીબોના અમાનવીય વલણ વિરુદ્ધ અસરગ્રસ્ત પરિવારો દ્વારા મામલતદાર સમક્ષ કરાઈ રજૂઆત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. Good morning, my angel.
अच्छा ब्यूटी रहने के लिए हमारे पास है ब्यूटी जोन। ब्यूटी जोन जहां मिलेगी आपको एक साथ हर ब्रांडेड कंपनी की सारी कॉस्मेटिक प्रोडक्ट, स्किन केयर प्रोडक्ट, हेयर केयर प्रोडक्ट, ऑल ब्रांडेड परफ्यूम, हॉजियरी आइटम और ब्यूटी पार्लर के लिए ब्यूटी सलून मशीनरी एंड एसेसरीज। फर्स्ट फ्लोर बिजनेस वर्ल्ड शॉपिंग सेंटर, जलाराम मंदिर के सामने, डीसा। ब्यूटी जोन रखे आपको ही 10 फीट। यूनिक कलेक्शन, लेडीज वेयर, जेंट्स वेयर अने चिल्ड्रन वेयर नो अद्यतन शोरूम। अमारे त्या लेडीज वेयर मा कुर्ती लेगीज, जीन्स टी शर्ट, रेडीमेड ड्रेस अने ड्रेस मटीरियल्स मळशे। जेंट्स वेयर मा पेंट शर्ट, कॉटन पेंट शर्ट, जीन्स टी शर्ट तेमज ब्रांडेड कंपनी ना शूटिंग शर्टिंग ना कापड़ मळशे। चिल्ड्रन वेयर मा कुर्ती लेगीज, कैप्री टी शर्ट, पार्टी वेयर ड्रेस तथा जीन्स टी शर्ट मळशे। मारवाड़ी कलेक्शन मा चणिया चोली तथा अवनवी डिजाइन मा राजपूती शूट कापड़ तेमज ओढ़ना मळशे। स्थळ परमात्मा कॉम्प्लेक्स, लाल चाली रोड, डीसा। दोड़ो, दोड़ो। खेतर मा रोज ने टोळो आयो दोड़ो। ला रोज ने भून पाक ने खेदान मैदान करी नाखशे। हवे मुंजाशो नहीं, छे ने कांटाळी तार नी वाड। खेती पाक ने रोज अने भूंड थी बचावा माटे आशापुरा वाडना थांबला। सौ प्रथम वार आधुनिक टेक्नोलॉजी नो उपयोग फाइबर कॉन्क्रीट अने प्रेशर मशीन थी बनेल पिरामिड अने सादा सीमेंट ना थांबला। गुजरात सरकार नी सबसिडी मान्य संस्था खेडूतोने 10 वर्षनी विशेष गेरंटी आपे छे। आशापुरा तार नी वाड, चिंता मुक्त खेडूत अने खेती। विशेष जानकारी माटे संपर्क करो। कृष्णा मेकअप स्टूडियो, लग्न तथा शुभ प्रसंगे बहनों माटे मेकअप तेमज हेयर ट्रीटमेंट माटेनुं स्थळ। अमारे त्या आईब्रो, फेशियल, स्ट्रेटनिंग अने स्मूथनिंग, हेयर कटिंग, हेयर स्पा, ब्राइडल मेकअप तेमज हेरस्टाइल जेवी तमाम प्रकारनी सुविधाओ मळशे। ब्राइडल मेकअप तथा तमाम शुभ प्रसंगो माटे आजे ज अमारी मुलाकात लो, आवशो ने? कृष्णा हेयर ब्यूटी एंड मेकअप स्टूडियो। स्थल ब्लॉक नंबर 12, कर्णावती नगर, मेहुल सोसाइटी नी सामे, एरोड्रेम पासे, कांड रोड, डीसा। मोबाइल नंबर 9634818101। नमस्ते शैलेश भाई। आओ आओ जिग्नेश भाई। अरे पूजा बेटा, मेहमानों माटे चा नास्तो लाओ। ए हाँ दादाजी। अरे અમે તળેલું તો ખાતા જ નથી। આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે, એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે। વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે। હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે। વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી। કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ। હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોકની બાજુમાં। વિરામત આપનું સ્વાગત છે। વધુ સમાચારોમાં, ગત બુધવારે ડીસામાં ફટાકડાની દુકાનમાં આગ લાગ્યા બાદ પાલનપુરના વેપારીઓ પણ ભયભીત બની ગયા છે। જિલ્લા મથક પાલનપુરમાં પરવાના અને ફાયર સેફટી વગર અનેક જગ્યાએ ફટાકડાનો વેપાર થાય છે, ત્યારે પાલનપુર શહેરના હાર્દસમા પાવર હાઉસ વિસ્તારમાં વધુ પડતી ફટાકડાની દુકાનો હોવાથી આસપાસના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાય છે। પાલનપુર શહેરનો પાવર હાઉસ વિસ્તાર એકદમ ગીચ વિસ્તાર છે, ત્યારે આ વિસ્તારમાં આગની ઘટના બને તો ફાયર ફાઈટર પણ ઘટના સ્થળે પહોંચી શકે તેમ નથી। આવી સ્થિતિમાં દિવાળીના તહેવારો દરમિયાન અનેક વેપારીઓએ ફટાકડાના હોલસેલ અને રિટેલ સ્ટોલ ખોલી દેતા આ વિસ્તારના વેપારીઓએ પાલનપુરમાં પણ ડીસાની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે તંત્ર અગમચેતી દાખવી યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ચાલુ વર્ષે પાલનપુર શહેરમાં 21 જેટલા નાના મોટા વેપારીઓએ ફટાકડાના સ્ટોલની પરવાનગી માટે પ્રાંત અધિકારીને અરજી કરી હતી, પરંતુ હજુ સુધી એક પણ પરવાનો પ્રાંત અધિકારી દ્વારા મંજૂર કરાયો નથી એવું પણ સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું। હમણાં તાજા તાજેતરમાં ડીસામાં જે ફટાકડા ની દુકાન જે સળગી છે એનું નેક્સ્ટ ટાઈમ અમારે પાલનપુરમાં પુનરાવર્તન ન થાય
એના અનુસંધાનમાં અમે થોડોક વિરોધ કરીએ છીએ અને અમારા એરિયામાં ગીચ વિસ્તાર છે કે જેના અંદર ફટાકડા સિવાય અમારા અહીંયા રેડીમેડ છે, સ્ટેશનરી છે, ઇલેક્ટ્રોનિક દુકાનો બી ઘણી બધી છે અને એરિયો ગીચ છે. એના લીધે અમારે સેફટી જરૂરી છે અને અમારા એરિયામાં અમુક દુકાનો જે ડગલન પગલે દરેક દુકાનવાળા ઓટલા ઉપર ફટાકડા લઈને બેસી જાય છે અને એ પરવાનગી વગરના છે કે જેથી અમારી કોઈ સાઇન નથી લેતા અને કલેક્ટર ઓફિસમાં બી નથી કોઈ પરવાનગી લેતા. એ પરવાનગી વગરના જે બી દુકાનો છે એને તાંજે તરંત બંધ કરવામાં આવે, એના ઉપર બેન લગાવવામાં આવે. સરકાર તરફથી જે ખુલ્લી જગ્યામાં જે નિયમ છે એ પ્રમાણે દુકાનો થવી જોઈએ, પણ અમારા જાહેર બજારમાં અમને થોડું જોખમ લાગે છે તો અમે સરકારને અનુરોધ કરીએ છીએ કે જરા તાત્કાલિક પગલાં લે. અહીંયા હાલ પાવર હાઉસની અંદર જે કોઈ બી ફટાકડાની દુકાનો ચાલુ થઈ શરૂઆત થઈ છે વગર લાયસન્સ એ બધા છે, કોઈને પણ લાયસન્સ ઇસ્યુ કર્યા નથી. અને જ્યારે ત્યારે બી નગરપાલિકા હોય કે કસ્બા વિસ્તાર હોય કે પોલીસ સ્ટેશન હોય જે તે હવે જાત તપાસ કરે છે, આજુબાજુવાળાની મંજૂરીની સહીઓ લે છે, એ પણ હજુ સુધી આવ્યા નથી. એરિયો વગર પરમિશને દુકાનો ચાલુ થઈ ગઈ છે. કાલ ઉઠીને કંઈ પ્રોબ્લેમ થાય તેની જવાબદારી કોની? ફટાકડા વેચે છે વેપારી, સેફટી શું? કોઈના ભાઈ કોઈ જાતની સેફટી નથી, કોઈ ફાયર સેફટી નથી, પાણી નથી, ડોલ નથી, બાટી નથી, કોઈ જાતની વ્યવસ્થા રાખતા નથી. દુકાનની આગળ ફટાકડાઓના કાર્ટૂનના ઢગલા કરી દે છે, ટ્રાફિકને અડચણરૂપ થાય છે, આજુબાજુવાળા દુકાનોવાળાને ધંધો કરવા બી એક જાતની પ્રોબ્લેમ થઈ જાય. એટલે આના હિસાબે કંઈ ઘટતું થાય તો સારું. બનાસકાંઠાના થરાદ ખાતે શિવનગર પાસે બાવળની જાળીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં થરાદ નગરપાલિકાની ફાયર ફાઈટર ટીમે ઘટનાસ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. બાવળની જાળીમાં આગ લાગતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે નુકસાન થયું નથી. બનાસકાંઠાના થરાદ તાલુકાના લુવાણા ગામની પરિણીત મહિલાને પતિએ કાઢી મૂકી બીજા લગ્ન કરી દેતા પરિણીત મહિલાએ પતિ અને સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. થરાદ તાલુકાના થરા ગામની યુવતીના લગ્ન 2016 વર્ષે થરાદ તાલુકાના લુવાણા ગામના જવાનજી કમાજી પ્રજાપતિ સાથે થયા હતા. શરૂઆતમાં આ દંપતીનો ઘર સંસાર સારો ચાલતો હતો, પરંતુ બાદમાં મહિલાના પતિ જવાનજીએ કોઈની ચડાવણીમાં આવી પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપી મેણાટોણા મારી મહિલાને પિયર મોકલી દીધી હતી. જો કે સમાજના આગેવાનોએ વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું, પરંતુ 2 માસ પહેલા પતિએ પત્નીના ઘરેણા ઉતરાવી લઈ તેણીને પહેરેલા કપડે પિયર મોકલી દીધા બાદ બીજી કોઈ મહિલા સાથે લગ્ન કરી લેતા પીડિત મહિલાએ પિયરના પક્ષના લોકો સાથે થરાદ પોલીસ મથકે ધસી જઈ પતિ જવાનજી કમાજી પ્રજાપતિ અને સસરા કમાજી પ્રભુજી પ્રજાપતિ વિરુદ્ધ લેખિત અરજી આપી બંને સામે કાર્યવાહી કરવા પોલીસ સમક્ષ રજૂઆત કરી હતી. થરાદ પંથકમાં પાણી પુરવઠા તંત્રની બેદરકારીના પગલે પાણીના વેડફાટની ફરિયાદો વધતી જાય છે. થરાદ તાલુકાના ઘેસડા ગામમાં પણ પીવાના પાણીનો વ્યર્થ વેડફાટ થઈ રહ્યો છે. પાણીની ટાંકીમાંથી પાણી ઓવરફ્લો થતું હોય હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું. વાલ્વ મેનની બેદરકારીના કારણે હજારો લીટર પાણી વેડફાતા ગ્રામજનોમાં ઉહાપો સર્જાયો હતો. કરબુણ બાદ ઘેસડા ગામમાં પણ પીવાનું પાણી વેડફાતા આ મામલો ચર્ચાની એડે ચડ્યો છે. એક તરફ સરહદી વાવ તાલુકામાં પીવાના પાણીની અછત વર્તાય છે, ત્યારે થરાદ પંથકમાં પીવાના પાણીના વેડફાટનો સિલસિલો યથાવત રહેતા તંત્રની બેદરકારી સામે પણ રોષ પ્રવર્તી રહ્યો છે. હવે ફરી સમજે વિરામનો, વિરામ બાદ જોઈશું. અમીરગઢના ખાનગી તબીબોની મનમાની, નાથ બાવા પરિવારોની સારવાર કરવાનો હજુ ઇનકાર કરી રહેલા તબીબોના અમાનવીય વલણ વિરુદ્ધ અસરગ્રસ્ત પરિવારો દ્વારા મામલતદાર સમક્ષ કરાઈ રજૂઆત. હવે મુંજાશો નહીં, ખેતી પાકને રોજ અને ભૂંડથી બચાવવા માટે આશાપુરા વાડના થાંભલા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ સબસિડી માન્ય સંસ્થા 10 વર્ષની ગેરંટી આપે છે. આશાપુરા તારની વાડ, ચિંતા મુક્ત ખેડૂત અને ખેતી. વિશેષ જાણકારી માટે સંપર્ક કરો દેવદર્શન હાઇટ્સ, ધ લક્ઝુરિયસ 2 BHK ફ્લેટ્સ, જેમાં એક હોલ, 2 બેડરૂમ, કિચન, એટેચ અને કોમન ટોયલેટ, સ્ટોરરૂમ, વાસણ કપડાં માટે ચોકડી, આધુનિક લિફ્ટ, પાણી માટે પર્સનલ બોર દ્વારા 24 કલાક પાણીની સુવિધા, વિશાળ પાર્કિંગ, કન્સિલ ISI માર્કાનું વાયરિંગ અને વોટર સપ્લાયિંગ,
એલ્યુમિનિયમ સેક્શન, હાઈફાઈ પેસેજ અને ફ્લશ ડોર ની સુવિધા મળશે. તો ભૂકંપ પ્રતિરોધક સ્ટ્રક્ચર ડિઝાઇન વાળા ફ્લેટમાં આપના ફ્લેટનું બુકિંગ આજે જ કરાવો. સંપૂર્ણ સુવિધા યુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. સરનામું દેવદર્શન હાઇટ્સ, છબીલદાસ સોનેથા, કિશોર પાર્ક, નવા બસ સ્ટેન્ડ સામે, કેવીકે ની બાજુમાં, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક 94-263-3681 અને 99-048-11-108. સંપૂર્ણ સુવિધા યુક્ત લક્ઝુરિયસ ફ્લેટ એટલે દેવદર્શન હાઇટ્સ. લોન પેપર ઉપલબ્ધ, પોશ એરિયામાં રેડી પોઝિશન ફ્લેટ જોવા આજે જ મુલાકાત લો દેવદર્શન હાઇટ્સ. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. BIS 916 ગોલ્ડ એન્ડ સિલ્વર જ્વેલરી શોરૂમ. ફેન્સી તથા કામથી દાગીનાનું વિશાળ કલેક્શન, તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ. સોનાના કોઈ પણ દાગીનાની ખરીદી ઉપર ગઢામણ ફક્ત 151 રૂપિયા પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા એકવાર અવશ્ય શોરૂમની મુલાકાત લો. શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. મોબાઈલ નંબર 94-294-22. પ્રેઝન્ટિંગ શોપ સેફ મોબાઈલ એપ્લિકેશન વિચ પ્રોવાઈડ ગ્રેટ ફીચર્સ સચ એઝ બિઝનેસ લિસ્ટિંગ, ફૂડ ડિલિવરી, ઓનલાઈન શોપિંગ, હોલિડેઝ, લોકલ ઓફર્સ, બાય એન્ડ સેલ યોર ઓલ્ડ પ્રોડક્ટ્સ. નાઉ વી આર ઇન્ટ્રોડ્યુસિંગ અવર ન્યૂ ફીચર ફૂડ હોમ ડિલિવરી ઓન શોપ સેફ. When you are hungry but busy in your work, don't worry, ShopSave is here for you. Just find your favorite food from your favorite local restaurants. So grab your phone, place order and get your favorite food delivered at your doorstep. Download ShopSave mobile application from the Play Store. C-Mart, C-Mart, C-Mart. Ladies માટે branded top, leggings, kurta, branded jeans અને t-shirt C-Mart માં, gents નાચે jeans અને trousers ની દુનિયા. હવે બદલીએ fashion ની દિશા અને ચાલો C-Mart દિશા. C-Mart, C-Mart, C-Mart. અમારી special offer ફક્ત રૂપિયા 999 માં 4 shirts અને 999 રૂપિયા માં 3 jeans. Gents, ladies તથા children wear માં અદ્ભુત varieties. Visit now C-Mart, Fuwara Circle ની બાજુમાં, Banas Bank ની સામે, Upper Ground City Shopping Center, Disa. Mobile 9913916965 અને 9724010356. વિરામત, પુનઃ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ પ્રસંગે ડીસા શહેરમાં પણ પાટીદાર સમાજ દ્વારા લોખંડી પુરુષને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. ડીસા શહેરમાં પાટીદાર સમાજ દ્વારા શહેરના સરદાર બાગ નજીક 31 ઓક્ટોબરની સાંજે દેવડાઓ પ્રગટાવી આદરાંજલિ પાઠવવામાં આવી હતી અને સરદાર પટેલ અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા. પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવેલી આ નારાબાજીથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ડીસા શહેરમાં વસતા શ્રીમાળી સોની સમાજ દ્વારા શરદોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીમાળી સોની સમાજની મહિલાઓ દ્વારા વિવિધ વ્યંજનો બનાવવામાં આવ્યા હતા. મહિલાઓ દ્વારા જાતે જ બનાવવામાં આવેલા વ્યંજનોનો આ પ્રસંગે ઉપસ્થિત રહેલા સમાજના ભાઈઓ તથા બહેનોએ પણ સ્વાદ માણ્યો હતો.
આ પ્રસંગે સમાજના ભાઈઓ અને બહેનોનું સ્નેહ મિલન પણ યોજાયું હતું અને સામૂહિક ભોજન ગ્રહણ કરીને તમામ લોકો છૂટા પડ્યા હતા. બનાસકાંઠાના ઘણા વિસ્તારોમાં હજુ સરકારી આરોગ્ય સેવા પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ ના હોય બીમારીના કેસમાં લોકોને ખાનગી તબીબોની સેવા લેવી પડે છે. આવી સ્થિતિમાં સારવાર દરમિયાન કોઈ અપ્રિય ઘટના બને તો તબીબો અને લોકો વચ્ચે ઘર્ષણની ઘટનાઓ પણ બનતી રહે છે. તાજેતરમાં જ બનાસકાંઠાના અમીગઢ ખાતે ખાનગી તબીબની સારવાર બાદ નાથબાવા પરિવારના એક બાળકનું મોત નિપજતા મૃતક બાળ દર્દીના પરિવારજનોએ સારવારમાં બેદરકારીના આક્ષેપો કરી તબીબ પર હુમલો કરી દઈ ક્લિનિકમાં પણ તોડફોડ મચાવી હતી. જોકે જે વખતે અમીરગઢ પોલીસે સમયસર ઘટના સ્થળે દોડી જઈ વધુ નુકસાન અટકાવી દીધું હતું. દરમિયાન આ ઘટનાના પગલે અમીરગઢના તમામ ખાનગી તબીબોએ નાથબાવા પરિવારોની સારવાર નહીં કરવાનો ચોંકાવનારો નિર્ણય લઈ લેતા ઉહાપો સર્જાયો છે. તબીબોના આવા અમાનવીય વલણથી નાથબાવા પરિવારોમાં નારાજગી પ્રસરી ગઈ છે. કોઈ એક પરિવારે ઉશ્કેરાટમાં આવી જઈ ભૂલ કરી હોય તેની સજા તમામ પરિવારોને આપવાના તબીબોના વિવાદાસ્પદ નિર્ણયથી લાલઘૂમ થઈ ગયેલા નાથબાવા પરિવારોના સભ્યોએ આજે ફરી અમીરગઢની મામલતદાર કચેરીએ ધસી જઈ સારવાર આપવાનો ઇનકાર કરતા તબીબો સામે પગલાં લેવાની માંગણી કરી હતી. આ અરજદારોએ તેમની નારાજગી મીડિયા સમક્ષ રજૂ કરતા તબીબોના વલણને અમાનવીય ગણાવ્યું હતું અને કોઈ એક પરિવારના ઉશ્કેરાટની સજા આખા સમુદાયને આપવા સામે પણ આકરો રોષ ઠાલવ્યો હતો. એવી વિનંતી છે કે અમારો છોકરો બીમાર થયો, દવાખાને લઈ ગયા, એ છોકરો મરી ગયો, એનો કેસ લખી ગાંધીનગર મોકલ્યો, હજુ એની રિપોર્ટ આવી નથી. તે છતાં અમારા લોકોની દવા ગોળીઓ બંધ છે, બરાબર. દવાખાને જઈએ એટલે ડૉક્ટરને કહીએ કે સાહેબ અમારે દવા ગોળી કરો, એટલે ડૉક્ટર કહે કે તમે એવું લિખાણ કરો કે તમે મરી જાઓ તો તમે ફરીમાં ગયા, બરાબર. આ તમારી દવા ગોળી કરીએ નહીં, અમે કરતા નથી, બરાબર. અમારી કોઈ ફરિયાદી નથી અમારા લોકોને ગરીબોની દવા ગોળીઓ બંધ છે. અમીરગઢ તાલુકામાં પ્રાઇવેટ દવાખાને સાહેબ બચ્ચો લઈને ગયા દવાખાને દવા પાઈ એ બચ્ચાને બેહોશ થઈ ગયો બચ્ચો મરી ગયો એની માટે સરકાર ડોક્ટર લોકોને અમારી કોઈ ફરિયાદી નથી અમારી દવા બંધ. અમારી કોઈ દવા નથી કરતા અને અમે કરી અમારા કંટાળી ગયા અમે જઈએ કે નહીં અમે રાહ જિંદગી અમારા બાપ દાદા બનાસકાંઠા ગાડી અમારી પીડીઓથી પીડીઓ અમે બનાસકાંઠા રહી ગયા પણ આ લોકોને અમારી ગવર્મેન્ટ ફરિયાદી ના હોય જલ્દી એના કેસ થઈ ગયો ડોક્ટર અમારી લોકોને કેસ કરી ન ગયો કાંઈ તક અમારી કોઈ દવાઈનો અનુભવ નથી લઈ રહ્યા અમે દવા કરો તમે દવા આજ કરો કાલ. ત્યારે આ મામલે આરોગ્ય સત્તાવાળાઓ પણ મધ્યસ્થી કરી આ વિવાદનો યોગ્ય નિવેડો લાવે તે ઈચ્છનીય છે. એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં વધારો, જ્યારે ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 100 રૂપિયા વધીને 32,450 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 200 રૂપિયા ઘટીને 38,300 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 200 રૂપિયા ઘટીને 38,100 રૂપિયા રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગન બજારના ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1078 થી 1095 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના 736 થી 745, ઘઉંના 366 થી 403, બાજરીના 321 થી 371, મગફળીના 711 થી 951, અડદના 941 થી 1080, મગના 1077 થી 1090, ગવાના 850 થી 873, તલના 2651 થી 2700, ચોળાના 795 તેમજ કપાસના ભાવ 1090 થી 1091 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 353 બોરીની આવક થઈ હતી, જ્યારે રાયડાની 70, ઘઉંની 45, બાજરીની 1182, મગફળીની 41,757, અડદની 80, મગની 3, ગવાની 150, તલની 51, ચોળાની 2 તેમજ કપાસની 190 બોરીની આવક થઈ હતી.
છેલ્લે એક નજર આજના મુખ્ય સમાચારો પર. ચોરી થતા ચકચાર. ધાનેરામાં ગ્રાહકના સ્વાંગમાં મોલમાં ઘૂસી ચીજ વસ્તુઓની ચોરી કરનાર અજાણી મહિલાની હરકતો સીસીટીવી કેમેરામાં કેદ. પાલનપુરના પાવર હાઉસ વિસ્તારમાં બિન અધિકૃત રીતે ધમધમી રહેલા ફટાકડાના સ્ટોલ જોખમી બનવાના દહેશત. આગ દુર્ઘટનાની સંભાવનાથી ફફડી રહેલા સ્થાનિક વેપારીઓમાં રોષ. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પાણીની તીવ્ર તંગી વચ્ચે પાણી પુરવઠા વિભાગની બેદરકારીથી પીવાના પાણીના વેડફાટનો દોર જારી. થરાદના ઘેસડા ગામની ટાંકીમાંથી પીવાના પાણીનો વ્યર્થ વેડફાટ થતા ગ્રામજનોમાં આક્રોશ. અમીરગઢના ખાનગી તબીબોની મનમાની. નાથ બાવા પરિવારોની સારવાર કરવાનો હજુ ઇનકાર કરી રહેલા તબીબોના અમાનવીય વલણ વિરુદ્ધ અસરગ્રસ્ત પરિવારો દ્વારા મામલતદાર સમક્ષ કરાઈ રજૂઆત. તો આ હતા આજના બીકે ન્યૂઝ. નવા સમાચારો સાથે આવતીકાલે મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.